વિદ્યાદાન પ્રદાયની જ્ઞાન પ્રકાશ ભરો, મોહ અજ્ઞાન કી નિરખા, મોહ અજ્ઞાન કી નિરખા, જગ સે નાશ કરો. જય જય સરસ્વતી માતા. સર્વપ્રથમ તો આપ સર્વેને વસંત પંચમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો દિવસ એટલે કે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ, અને સમગ્ર ભારત વર્ષની અંદર આપણે હર્ષોલ્લાસથી વસંત પંચમીનો દિવસ ઉજવતા હોઈએ છીએ. પરંતુ આપ સર્વે જાણો છો કે શા માટે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે, અને આજના દિવસે તેમનો શું મહિમા રહેલો છે, તેના વિશે આપણે આ વિડીયોની અંદર જાણીશું. તો આપણે વિષ્ણુ પુરાણ અંતર્ગત જોઈએ કે જ્યારે ભગવાન બ્રહ્માજીએ આ સૃષ્ટિની રચના કરી હતી, ત્યારબાદ એક દિવસે તેઓ આ પૃથ્વી લોકો ઉપર આવે છે અને જુએ છે. તો સમગ્ર જે માનવ છે તે એકદમ શાંત બેઠેલા હોય છે, કોઈની સાથે વાર્તાલાપ કરતા હોતા નથી, પ્રાણીઓ પણ મનુષ્યની જેમ એકલા બેઠેલા દેખાય છે. અને ભગવાન બ્રહ્માજીને ચિંતા થાય છે, અને ત્યારબાદ તેઓ ભગવાન વિષ્ણુની સમક્ષ જાય છે, અને જેવું તેઓએ આ પૃથ્વી લોકો પર નિહાળ્યું તેવી વાત ભગવાન વિષ્ણુને રજૂ કરે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે તમે આજ સૃષ્ટિના સર્જનહાર છો, અને આ પ્રશ્નનો હલ તમે જ નીકાળશો, એવું કહે છે. અને ભગવાન બ્રહ્માજી ફરીથી પૃથ્વી લોક ઉપર જાય છે, અને પોતાના જે કમંડળ હોય છે એ કમંડળમાંથી થોડુંક જળ લે છે અને જળને છાંટે છે, અને આ જળ છાંટવાથી એક દેવીની ઉત્પત્તિ થાય છે, જેઓને આપણે વિદ્યા જ્ઞાન ની દેવી એટલે કે માં સરસ્વતી તરીકે ઓળખીએ છીએ. અને માં સરસ્વતીને અરજી કરે છે કે આ સૃષ્ટિ ઉપર માનવ આવી પરિસ્થિતિથી સંકળાયેલો છે, હવે તેમને આપણે જ્ઞાન, સંગીત અને તેમના જે માનવ વિકાસ જે છે તે થાય તેવું તમે કંઈક કરો. એટલે માં સરસ્વતીના હાથમાં એક બાજુ વિદ્યા એટલે કે પુસ્તક હોય છે, એક બાજુ વીણા હોય છે, બીજી બાજુ વેદો અને એવું બધું હોય છે, અને ત્યારબાદ માં સરસ્વતી વીણાનું વાદન કરે છે, અને સમગ્ર માનવ જે હોય છે તેઓમાં વાણી એટલે કે એકબીજા સાથે વાર્તાલાપ કરી શકે એટલા માટે વાણી, બુદ્ધિ, જ્ઞાનનો ઉદય થાય તેવી તમામ શક્તિઓ જે છે તે માનવોના શરીરની અંદર આપી દે છે. અને ત્યારબાદ જે આ જીવ સૃષ્ટિમાં રહેલો માનવ અને પશુ પંખીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે, એટલા માટે જ માં સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે ઓળખવામાં આવે છે. અને વસંત પંચમીનો દિવસ એટલે માં સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ, ત્યારથી જ સમગ્ર દેવોએ તે દિવસને ઉજવવાનું શરૂ કર્યું હતું. અને આપણી હિન્દુ પરંપરા મુજબ વસંત પંચમીને આપણે ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ. તો આપ સર્વેને પણ આપના જ્ઞાન, શક્તિ અને સમગ્ર રીતે માં સરસ્વતી જ્ઞાન શક્તિનો ઉદય કરે એવી આપ સર્વેને હાર્દિક શુભેચ્છાઓ.